નમસ્કાર, હું નરેન્દ્ર રાઠોડ, બીટીવી ની ઇલેક્શન લક્ષી ખાસ રજૂઆત બીટીવી ઇલેક્શન એક્સપ્રેસ માં આપનું સ્વાગત છે. આજે ઇલેક્શન એક્સપ્રેસ લઈને આપણે પહોંચ્યા છીએ ભાવનગર લોકસભા જે વિસ્તાર છે, એ વિસ્તારની અંદર છેલ્લી 5 ચૂંટણીઓની અંદર જે વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીને હંમેશા જીત મળી છે એવી બેઠકના મતદાતાઓ પાસે આપણે જઈશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે છેલ્લા 5 વર્ષની અંદર એવા કયા કામો થયા છે કે જેનાથી તેઓ પ્રભાવિત થયા છે. આ સિવાય 2019ની અંદર તેઓ કઈ બાબતોને ધ્યાનમાં રાખીને મતદાન કરશે એ સહિતના તમામ મુદ્દાઓ લોકો પાસેથી જાણીશું અને આગળની સફર જારી રાખીશું. બીટીવીની ઇલેક્શન એક્સપ્રેસ અમરેલી બાદ ભાવનગર લોકસભા બેઠકમાં આવી પહોંચી છે. ભાવનગર લોકસભા બેઠકની શરૂઆત અમે ગઢડાથી કરી. ગઢડાની બજારમાં ફરી રહ્યા છીએ અને આ વિસ્તારના જે લોકો છે, મતલબ ચાહે વેપારી હોય કે અન્ય લોકો, એની સાથે આપણે એક વાતચીત કરીશું. કેમ છો? શું છે આ વખતની માહોલ? માહોલમાં તો ગઢડાની અંદર ભારતીય જનતા પાર્ટીનું કામ બહુ સારું છે. રોડ રસ્તાનું કામ ગઢડા નગરપાલિકા તરફથી, બહુ સાંસદનું કામ પણ બહુ સારું છે. આપણા સાંસદ 100% આવી જાય છે. કોંગ્રેસ વાળા તો એવું કહે કે જીએસટી ને નોટબંધી નાના કારણે બધા ધંધાઓ, નાના દુકાનદારોને ખૂબ સમસ્યા થઈ છે. તમારી જે નાની જ દુકાન છે તો તમને કેવી સમસ્યામાં એવું છે? સમસ્યા થાય એની સામે ફાયદો એવો છે, એમાં સમસ્યા કંઈ કહેવાય નહીં. ભારતીય જનતા પાર્ટીનું મોદીનું કામ બહુ સારું છે. ફાયદો શું? સમસ્યા સમસ્યામાં એવું છે, થોડીક તકલીફ પડે તમને, પણ એની સામે લાંબા ગાળે ફાયદો ખરો ને. લાંબા ગાળે ફાયદો જોઈ રહ્યા છો તમે? આ ફાયદો કઈ રીતનો ફાયદો? આ રીતે તમારે બધું વ્યવસ્થિત બિલ કાકા બિલ બનાવવા, એમાં સરકારને ફાયદો છે, બધી રીતે દેશને ફાયદો જ છે ને, બધી રીતે ફાયદો. મત કઈ બાબતોને જોઈને આપો છો? ગઢડાવાસીઓ અથવા તો સમગ્ર જે ભાવનગર લોકસભા વિસ્તારના જે મતદાતાઓ છે એ સ્થાનિક મુદ્દાઓ જોવે છે કે પછી દેશના મુદ્દાઓ? સ્થાનિક મુદ્દાઓમાં ભારતીય જનતા પાર્ટીનું કામ સારું છે અને દેશ લેવલે ભારતીય જનતા પાર્ટીનું કામ સારું છે અને દેશમાં ભારતીય જનતા પાર્ટીને અમે મત આપ્યું છે. સમર્થક છો કે કાર્યકર્તા છો? બીજા સમર્થક છે. તમને માહોલ અને ખાસ તો એનું યુદ્ધ શું કહી છે? આમ તો જોયું તો 60 વર્ષ પહેલાનું જે સરકારે કર્યું કામ, એના કરતા આજે 5 વર્ષમાં જે બધા કામ. 60 વર્ષમાં શું તમે, મતલબ તમારી ઉંમર તો એવી લાગતી નથી કે 60 વર્ષનું આપું તમે. એ તો અત્યારે જોતા હોય તો ખબર પડી જાય શું આગળની સરકારનો શું કામ કરેલા છે અને અત્યારની સરકારે શું કરેલા છે. બીટીવીની ઇલેક્શન એક્સપ્રેસ ગઢડાના બજારોમાં લોકો સાથે વાતચીત કરતી આગળ વધી. સવારનો સમય હતો, ભૂખ લાગી હતી. ઇલેક્શન એક્સપ્રેસ નાસ્તો કરવા ગઢડાના રસ્તા પર ઊભી રહી ગઈ. ત્યાં પણ કેટલાક લોકો મળી ગયા. તો યુવકો નાસ્તો કરી રહ્યા છે, એમની સાથે વાત કરીએ. શું કરો છો? પહેલું તો આપને, હું એક યુવાન છું અને પોતે જોબ કરું છું. ઓકે, શું સ્થિતિ છે આ વખતની? શું જોઈ રહ્યા છો આપ? કેવી રાજકીય માહોલ વિશે શું કહેશો? રાજકીય માહોલમાં અત્યારે ચૂંટણીનો માહોલ છે, જેની અંદર યુવાનો રોજગારી, ખાસ કરીને રોજગારીનો મુદ્દો છે. તમારો વિસ્તાર અને ભાવનગર જે સમગ્ર લોકસભા વિસ્તાર છે એની અંદર એ રોજગારી ક્રિએશન ને બધું થયું છે? કારણ કે 2 કરોડ રોજગારી આપવાની વાત કરતા હતા, જેની અંદર સરકારે જે રોજગારી આપવાની વાત કરી એ મુજબની રોજગારી મળી નથી. યુવાનો ઈચ્છી રહ્યા છે કે યુવાનોને રોજગારી મળે. ગઢડામાં એક વેપારી પણ અમને મળી ગયા. ઉદ્યોગ ધંધા સાથે આપ સંકળાયેલા છો અને વારંવાર કોંગ્રેસના એ આક્ષેપો હોય છે કે જીએસટી નોટબંધી બાદ ઉદ્યોગ ધંધાઓને સૌથી વધારે અસર થઈ છે, ચાહે નાનો ઉદ્યોગ હોય કે પછી મોટો ઉદ્યોગ. આમ મહદઅંશે થોડીક વાત સાચી છે, કારણ કે જીએસટીમાં જે રેટ છે એ હાલ તો વધુ પડતા છે. સરકારે એમાં થોડીક રાહત આપી છે, 28માંથી 18 કર્યા છે, પણ 18 પણ ટુ મચ કહેવાય. તો
તમને લાગે છે કે આ બધા મુદ્દાઓને વેપારીઓ ચૂંટણી ની અંદર ધ્યાનમાં રાખે કે ભાઈ જીએસટી વધારે લગાવ્યું છે તો આ સરકાર નહીં સારી, આનાથી ઓછા કરે તો સારી, એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને મતદાન થાય એવું લાગે છે? ના ના, આમ તો જો આ વખતની ચૂંટણી એક ખૂબ મહત્વનું પરિબળ કામ કરશે, કારણ કે અત્યારે દેશહિતની દેશની સુરક્ષા મહત્વની છે, કે જે આપણે છેલ્લા ઘણા વર્ષથી જોઈએ છીએ કે આપણે એમાં સુરક્ષામાં ઘણા છીંડા હતા. છેલ્લા ચાર દિવસમાં જે થયું એ ભૂલી જવાનું, હવે છેલ્લા 2-3 મહિના પહેલા જે થયું પાકિસ્તાનની ભાષામાં જવાબ નહીં દીધા, એ બધા મુદ્દાઓ આ તમામ મુદ્દાઓ પર હાવી થઈ ગયા અને અથવા તો મુદ્દા તો આ બાબતને ધ્યાનમાં રાખીને મતદાન કરી શકે આવું? ના, હાવી નથી થઈ ગયા એ મુદ્દા, પણ આમ ઓવરઓલ જોઈએ તો પહેલાં ફર્સ્ટ નેશન આવે, તમે દેશ હિત પહેલાં જોવું જોઈએ, તમારા જવાનોની સુરક્ષા મહત્વની છે. દાદા કેમ છો? ચૂંટણી આવી રહી છે, શું કંઈ કહેશો ચૂંટણી બાબતે તમે? આમ વિસ્તારના જે લોકો છે એ કઈ બાબતોને ધ્યાનમાં રાખીને? હું તો એમ કહું ચૂંટણી ન આવી. કેમ ના ચૂંટણી આવી? આ કોઈ સંસદ સભ્યો કે ધારાસભ્યો જે કોઈ હોય એ પોતે પોતે જાય છે, હાજર રહે છે બધા, હે આપણે જોઈએ છીએ બરોબર, અને કોઈ કામ કરવાનું હોય એમાં ભાજપ હોય કે કોંગ્રેસ હોય. ગઢડાની ગલીઓ અને બજારમાં ફરી ઇલેક્શન એક્સપ્રેસ તેના આગળના પડાવ તરફ આગળ વધી. શહેરના ચકચકાટ રોડ પરથી પસાર થઈ ગ્રામ્ય વિસ્તારો તરફ ઇલેક્શન એક્સપ્રેસ આગળ વધી તો ગામડાઓમાં ઉબડખાબડ અને તૂટેલા રસ્તા જોવા મળ્યા અને ઇલેક્શન એક્સપ્રેસ ગઢડાથી રામણકા ગામ આવી પહોંચી. વિસ્તારનો સૌથી મોટો પ્રશ્ન શું છે? અને આમ તો હવે લોકસભાની ચૂંટણી આવી રહી છે તો તમારા સાંસદ વિસ્તાર સુધી પહોંચે છે કે નહીં? અમારા સાંસદ નથી જોયા, અમે કોઈને ભાડા નથી કેવા છે કેવા નહીં, એમ એમાં પ્રશ્ન ક્યાં રજૂઆત કરવાની જ નહીં. એમ ભારતીબેન શિયાળ આવતા જ નહીં? અમારા રેલવે શું બ્રોડગેજ થાય, રેલવેમાં અત્યારે વૃદ્ધો અને ઉંમરલાયક માણસો બે મને પ્લેટફોર્મ ચડી શકતા નથી, એટલી બધી મુશ્કેલી પડે છે. એ સમસ્યા એ અલગ વાત છે, પરંતુ ખેડૂતોના પ્રશ્નો બધા છે. પાણી ના કેનાલ અમારે થોડુંક આવી હતું રામણગામાં ત્યાં, એટલે અમારે થોડું સારું છે, એમ બાકી બીજા વિસ્તારમાં બહુ તકલીફ છે. એમ સાંસદ બોર્ડ નો છે, કોઈ ઉકેલતો જ નથી. અમે કેટલા વખત રજૂઆત કરી છે ભાઈ અમને ખેડૂતોને દિવસે પાવર આપો, રાતે નહીં, એમ 8 કલાક પાવર આપો છો, અમારે 10 નહીં જોતો, 8 આપો, કોઈ દિવસે આપો. એમ એને કયો અધિકારી ને કે સોરના પેટ ના કોર 11 વાગે રાતે લાઈટ તમારો બાપ ફૂઈ જાય ન જાગતા હોય ખેડૂતો, અને બે કેરા પાવર તો રાખી રાત જાગવાનું, એમ આ કોનો ન્યાય છે? એમાં લોકશાહી છે કે કઈ શાહી છે ખબર પડતી નથી અમને. એમ એટલે રાજનેતાઓ અને અધિકારીઓ બધા રાત્રે સુઈ જાય, ખેડૂતો જાગતા રાખે, ખેડૂતો જાગતા રહેવું નહીં. એમ હું અમે કઈ લોકશાહીમાં અમે ખેડૂતને ધીરે ધર્મ લીધો એટલે હું કઈ ગુનો કર્યો છે? અમે એમ ખેડૂત એટલે હું અમે ગુનેગાર છીએ? એમ તો બધું અમારે વેઠવાનું, એમ ભાવની લાઈટની હવે નાના ખેડૂત નવી જમીન ખરીદી શકશે, 2000 માં જમીન મળી જાય. હું તમને એ જ કહું છું, તમે એ પ્રશ્ન કરો સાંસદ ને કે 6000 માં જમીન કેવી રીતે? પરંતુ સાંસદે કામ કેવા કર્યા છે? આ વાત નથી જોયા જ નથી અમે સાંસદ. રામણકા ગામમાં કેટલાક ખેડૂતો અને ગામ લોકો સાથે ચર્ચા કર્યા બાદ ઇલેક્શન એક્સપ્રેસ તેના આગળના સફરે નીકળી. વીટીવી ઇલેક્શન એક્સપ્રેસમાં ભાવનગરના મતદાતાઓનો મૂડ જાણવાનું હજી પણ જારી રહેશે, જો કે પહેલા લઈએ એક વિરામ. વિરામ બાદ વીટીવી ઇલેક્શન એક્સપ્રેસમાં આપનું સ્વાગત છે. ભાવનગર લોકસભાના જે વિસ્તારના મતદાતાઓ છે એમને મળીશું, હજુ પણ એમનો મત જાણીશું અને જાણીશું કે તેઓ શું કંઈ ઈચ્છી રહ્યા છે એમના મહિલા સાંસદ વિશે. ઇલેક્શન એક્સપ્રેસ રામણકાથી ઉમરાળા પહોંચી.
કે પહેલા ઉમરાળા જે આમ તો સેન્ટર છે આ વિસ્તારનું ત્યાં અત્યારે હાલ પહોંચ્યા છીએ અને કેટલાક જે સ્થાનિકો હતા એમની સાથે વાતચીત થઈ હતી એટલા માટે જ અમે એમની સાથે વાતચીત કરવા માટે જોડાયા છીએ. દાદા કેમ છો? મજામાં. ઓકે, થેન્ક યુ. ઓકે, તમે હવે મુખ્ય મુદ્દો એ છે આપણા વિસ્તારના મહત્વના પ્રશ્નો કયા છે કે જે ખૂબ અગત્યના છે, ચાહે ખેતીના પ્રશ્નો હોય અથવા તો અન્ય પ્રશ્ન હોય. લોકસભાની ચૂંટણી આવી રહી છે એટલે એ સંદર્ભે વાત કરી. અને ખેતીમાં તમામ પ્રકારની મુશ્કેલી ખેડૂતો અનુભવે છે, પછી કૃષિ વીમો હોય, રંગોળા સિંચાઈના પાણીની વાત હોય, કેનાલની વાત હોય, ખેડૂતોની પોષણ સંભાવની વાત હોય, તે 0% જાહેરાત થાય છે. પણ જ્યારે અમે ડાખી કે અમારું ધિરાણ ભરવા જઈએ ત્યારે એ 0% જ નથી લેતા, 7% વ્યાજ લઈ લેવામાં આવે છે અને પ્રીમિયમ લઈ લે છે. પ્રીમિયમ ખેડૂતને કપાવવું નથી, વીમો તો આપતા નથી. સરકાર એવું કહે છે કે અમે સંવેદનશીલ છીએ, ખેડૂતો માટે સંવેદનશીલ છીએ. સંવેદનશીલ ખેડૂતો માટે કે ઉદ્યોગપતિઓ માટે સંવેદનશીલ છે 100% છે, પણ ખેડૂતો માટે નહીં. આ સરકાર છે એ ફક્ત ને ફક્ત 5 ઉદ્યોગપતિ માટે જ કામ કરે છે, આમ જનતા માટે નહીં કે ખેડૂતો માટે નહીં. સરકારની નીતિ તમે જુઓ તો જ્યારે કપાસની કે મગફળીની આવક શરૂ થઈ હોય 1200 થી 1250 રૂપિયા બજાર ભાવ હોય છે, ખરીદી ભાવ, અને બહારના વેપારી ખરીદતા જ હોય છે. અને એ સમયે સરકાર એવો નિર્ણય લેશે કે આજથી અમે 920 રૂપિયા ટેકાનો ભાવ જાહેર કરીએ છીએ અને સીધી જ બજાર 900 રૂપિયા આવી જાય છે, તો એ સમયે સરકારને ટેકાના ભાવ જાહેર કરવાની શું જરૂર છે? વીમો ફરજિયાતનો હોવો જોઈએ, મરજિયાત કરવો જોઈએ. ખેડૂતોને ઉતારો હોય તો ઉતારે, નકર કાંઈ નહીં. અને આ બધા જે ખેડૂતો આમ કરવા, ખેડૂતો આમ કરે એ કાંઈ છે, એટલું બધું છે નહીં. સરકારના દેખાડવાના જુદા છે અને સાવવાના જુદા છે. મારે રંગોળા ડેમ રાગાશાહીમાં ખાટ મોડે છું, સવરા દેવું એટલે પૂરું છે. માટીની કેનાલો ધૂળ નહીં હતી, 8.5 કરોડ રૂપિયા સરકારે મંજૂર કર્યા એટલે અમને આનંદ થયો કે 8.5 કરોડ એટલે પાકીને આરસીસીની થશે. પણ અધિકારીને કોન્ટ્રાક્ટર મિલી ભગત રૂપિયા ખાઈ ગયા અને આરસીસીનું કામ પગલું થેબું મારો ત્યાં બધું ભેરમસેળ વિખાઈ જાય છે. વડાપ્રધાન તો એવું કહે છે કે તમારા થકી આપેલો એક એક મત મારા સુધી પહોંચશે, પણ એ આવા આવા માણસો તૂટાઈને જાય. પોગે ઈવીએમ ખોટા હોય તો એ જીતવાનો, નકર નહીં જીતવાનો, ગમે એમ કરે તો. અહીંયા સ્થાનિક માંથી નહીં જીતે કે વડાપ્રધાન? વડાપ્રધાન માંથી નહીં જીતે. જો ઈવીએમ મશીન હાથે છે ને તો એ હારી ગયેલા જ છે ભાઈ મોદી સાહેબ. આપણે સ્થાનિક ઉમેદવારને મત આપશું એ સુટાઈને જશે તો વડાપ્રધાન સુટાવાનો છે. ખેડૂતોને જે પોષણક્ષમ ભાવ મળવા જોઈએ તે જ્યારે શરૂઆતમાં પાક આવતો હોય ત્યારે સરકાર 900 રૂપિયા બાંધી દે, જ્યારે માર્કેટમાં વેપારીએ 1000, 1100, 1200 રૂપિયા ખરીદી કરતા હોય ત્યારે સરકાર 925-30 નો ભાવ બાંધે, જેના હિસાબે વેપારી 1100-1200 ખરીદતા હોય સીધા 925 આજુબાજુ ખરીદવા માંડે અને ખેડૂતોને એટલી બધી નુકસાની જાય છે કે જેની કોઈ સીમા નથી. ખેડૂતને અત્યારે કઈ રીતે જીવન ચલાવવું એ મુશ્કેલ છે. ઉમરાળામાં સ્થાનિકો સાથે ચર્ચા કરી, તેમાં ખેડૂતોનો સરકાર સામે રોષ જોવા મળ્યો. ખેડૂતો સાથે ચર્ચા કર્યા બાદ ઇલેક્શન એક્સપ્રેસ આગળ વધી તો અમે વિકાસના દાવાને માપવા માટે પાણીની કેનાલ પાસે પહોંચ્યા. તો વિકાસના કામો થઈ રહ્યા છે અને વિકાસના કામોની અંદર ખેડૂતોને લગતા જે વિકાસના કામો છે એ થઈ રહ્યા હોવાનું સરકાર કહી રહી છે અને એમાં જ ભાવનગરની જે રંગોળા સિંચાઈ યોજના છે એને અંતર્ગત અહીંયા કામ થઈ રહ્યું છે એ તો જોઈ શકો છો આપ. પણ એની અંદર કેવી રીતના ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અથવા કઈ ગુણવત્તાનું કામ થઈ રહ્યું છે એ અહીંયા જ્યારે ખેડૂતોને મળવા માટે પહોંચ્યા ત્યારે તેઓ અહીંયા અમને લઈને આવ્યા છે. આરસીસીનું કામ છે આ કન્સ્ટ્રક્શન અને માત્ર આ રીતના છે, આમ જુઓ આ માત્ર આ રીતના જ ઉખરી જાય છે એટલે આ કેટલું મજબૂત કામ. હજુ હમણાં જ નવું જ પાણી પણ નથી આવ્યું, બોલો એટલે કેવી ગુણવત્તાનું કામ સરકાર દ્વારા વિકાસના કામ થાય છે એ દેખાઈ રહ્યા છે, પણ એની ગુણવત્તા શું એનો જે પ્રશ્ન છે એ સૌથી મોટો છે. અને આમ તો અમારી આ જે સમગ્ર ઇલેક્શન યાત્રા છે એ સરકારના જે કામો છે એની અંદર ભ્રષ્ટાચાર માટે લઈને નથી નીકળ્યા અમે, એ સ્પષ્ટ કરીએ. પરંતુ જ્યાં ખેડૂતોને મળી રહ્યા છે અને ખેડૂતોનો જે આક્રોશ છે કે વિકાસના કામ કરી રહી છે પરંતુ એનાથી કોનું ભરણ પોષણ થાય એ મહત્વનું છે અને એ તમામ બાબતો અહીંયા જોવા મળી રહી છે આ
અમે આવ્યા છીએ અને ખેડૂતો જ બતાવવા માટે લાવ્યા છે કે આ જે વિકાસનું કામ થઈ રહ્યું છે એ કેવું થઈ રહ્યું છે અને એ તમામ બાબતોમાં જોવા મળી રહ્યું છે. જુઓ શું લાગે છે આ જે પ્રકારની આ સ્થિતિ છે? આ આરસીસીનું કામ સાવ બોગસ કર્યું છે. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ પૈસા ખાઈ ગયા છે, પગલું ઠેબુ મારી ગયા, આરસીસી ધૂળ થઈ અને ભાગવા માંડે છે. અને વાપરી નથી સિમેન્ટ, આમાં સિમેન્ટ સિમેન્ટ રેખ્યા જેવી ધૂળ જેવી સસ્તા વૃત્તિ લાવીને વાપરી છે અને કામ બોગસ કર્યું. રૂપિયા સરકારી અધિકારી કોન્ટ્રાક્ટર ખાઈ ગયા, 8.5 કરોડ સરકારના વિકાસના કામોના જે દાવો થાય છે આ રીતના જ વિકાસના કામ. આવો આવો જ વિકાસ કર્યો મોદી સાહેબે, ખોટો જ વિકાસ કર્યો, એના કાર્યકરોનો વિકાસ કર્યો. વિકાસના દાવા વચ્ચે મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની ગંધ સાથે ઇલેક્શન એક્સપ્રેસ તેના આગળના સફરે નીકળી. ઇલેક્શન એક્સપ્રેસ હવે ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં જઈ રહી હતી. યશસ્વી મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની ભૂમિ ભાવનગરના દર્શન થઈ રહ્યા હતા. વીટીવી ઇલેક્શન એક્સપ્રેસમાં ભાવનગરના મતદાતાઓનો મૂડ જાણવાનું હજી પણ જારી રહે છે. જો કે પહેલા લઈએ એક વિરામ. વિરામ બાદ બીટીવી ઇલેક્શન એક્સપ્રેસમાં આપનું સ્વાગત છે. ભાવનગર પહોંચ્યા છીએ અને સૌરાષ્ટ્રમાં ભાવનગર ડાયમંડ ઇન્ડસ્ટ્રીનું હબ ગણવામાં આવે છે અને ગુજરાતનું કદાચ સુરત પછીનું સૌથી મોટું હબ. તો એમના જે અગ્રણીઓ છે એમની સાથે વાતચીત કરીએ, કારણ કે ભૂતકાળમાં અહીંયા અનેક એવા વાયદાઓ થયા છે કે જેના કારણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીને ભાવનગરની અંદર વેગ મળી શકે. આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાતચીત કરીશું. ભાવનગરને આંગણે નેવું જાગીર વકીલ મિલમાં 67,000 સોરસવાર જગ્યામાં સૌરાષ્ટ્રનો મોટામાં મોટો ડાયમંડ પાર્ક હું જાહેર કરું છું અને જેને કારણે લોકોને ખૂબ મોટી રોજગારી પ્રાપ્ત થશે. પણ જે કાંઈ કારણોસર આજે પણ એ પાર્ક મૂર્તિમંત થઈ શક્યો નથી. ટેન્ડર થયેલું, અવેબલ પ્રોજેક્ટ પણ આવેલો અને હવે સરકારમાં એની આખી પ્રોસિજર થઈ અને છેલ્લા 15 વર્ષથી ત્યાં ત્યાં પડ્યું છે. બીજું એક ખાસ ગુજરાતના લાગતા વળગતા પ્રશ્નોમાં ગુજરાતમાં હીરા વિકાસ બોર્ડ કાર્યરત હતું, તો કાર્યરત હોવાને કારણે પણ હીરા વિકાસ બોર્ડ સરકારશ્રીએ બંધ કરી દીધું છે. તો મારી એવી માંગણી છે કે ગુજરાતભરના ઉદ્યોગ ઇન્ડસ્ટ્રીઝને હીરા વિકાસ બોર્ડ જો ફરીને પુનઃ શરૂ કરવામાં આવશે તો ઉદ્યોગને ખૂબ અત્યારે નવી ટેકનોલોજીનો લાભ મળી શકશે. ઓકે, તો સરળ થવું જોઈએ જીએસટી જે પ્રકારની સ્થિતિ. હા, જીએસટીના દરો નીચા હોવા જોઈએ અને એમાં જે જીએસટી ભરાય છે એ તરતને તરત એટલે ટૂંક સમયમાં એનું રિબેટ પણ મળવું જોઈએ. તો પ્રશ્નો અનેક છે, વાયદાઓ કરવામાં આવ્યા હતા, આ તમામ બાબતો હતી, પરંતુ જે પ્રકારે ડાયમંડ ઇન્ડસ્ટ્રી, કારણ કે ચાહે સુરતની વાત હોય અથવા સૌરાષ્ટ્રના વિવિધ શહેરોની વાત હોય, એ તમામ જગ્યા ઉપર આ પ્રશ્ન છે કે ડાયમંડ ઇન્ડસ્ટ્રી અત્યારે હાલ સ્ટ્રગલની પરિસ્થિતિની અંદર જોવા મળી રહી છે અને એ તમામ બાબતો જે અગ્રણીઓ છે તે પણ જણાવી રહ્યા છે. ઇલેક્શન એક્સપ્રેસ મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની ધરતી ભાવનગર પહોંચી ચૂકી હતી. એક રાજા મહારાજાનું નગર કેટલું સરસ અને સ્વચ્છ હોય તે દેખાતું હતું. ભાવનગર શહેરના રસ્તા પર ઇલેક્શન એક્સપ્રેસ દોડી રહી હતી. રસ્તા એકદમ સ્વચ્છ અને સારા દેખાતા હતા. કદાચ અહીં વિકાસ જોવા મળતો હતો. ભાવનગરમાં અલગ અલગ વિસ્તારોમાં ફરતા ફરતા આખરે અમે મહિલા કોલેજ આવી પહોંચ્યા, જ્યાં અમને કેટલીક મહિલાઓ મળી ગઈ. ભાવનગર લોકસભા બેઠકના જે સાંસદ છે એ મહિલા છે અને મહિલા હોવાના નાતે એમને આ વિસ્તારની અંદર એટલે કે ભાવનગરની અંદર કેવા કામ કર્યા છે
એ જાણવા માટેનો પ્રયત્ન કરશું અને એ જાણવા માટે જ અત્યારે હાલ અમે મહિલા કોલેજ છે અને ત્યાંની વિદ્યાર્થિનીઓ અને અન્ય જે મહિલાઓ છે એમની સાથે વાતચીત કરીશું કે ખરા અર્થમાં કેવા કામ થયા છે, શું કઈ બાબતો છે. આપને પૂછવા માંગીશ પહેલા તો કે તમારા જે મહિલા સાંસદ છે એમને કેવા કામ કર્યા છે અને એમની કામગીરીથી સંતુષ્ટ છો કે કેમ? જી આપ સંતુષ્ટ છીએ. કેવા કામ કર્યા છે કે જેના કારણે તમને એવું લાગે છે કે તમે સંતુષ્ટ છો? બસ આ મહિલા કોલેજ ખોલી છે મહિલાઓ માટે, અલગ મહિલાઓ માટે રહેવાના પણ અને ઘણી સગવડ કરી છે મહિલાઓ માટે. જી આપને પૂછવા માંગીશ કે મહિલા સાંસદ છે તમારા, એમની કામગીરી કેવી છે, એમના કામકાજ બાબતે શું કહે છે? અત્યારના જે હાલ મહિલા સાંસદ છે એનું કામગીરી તો પહેલેથી સારી જ આવતી રહી છે અને આશા છે કે ભવિષ્યમાં તે જો એ ચૂંટાશે તો એ સારા કામ જ કરશે. તો અન્ય એક પ્રશ્ન છે કે ભાઈ પ્રિયંકા ગાંધીની રાજનીતિની અંદર એન્ટ્રી થઈ છે તો એ બાબતે તમારું શું કંઈ માનવું છે? પ્રિયંકા ગાંધી એ વિશે તો ઠીક, પણ હું એમ કહું મહિલાઓ અત્યારે રાજનીતિમાં ઓછી એટલા છે કે પુરુષ પ્રધાન સમાજ છે. જ્યારે આપણો મોટો ભાગનો ભારત દેશ છે એ ગામડાનો બનેલો છે અને ગામડામાંથી ઓછી એવી મહિલા છે કે એજ્યુકેટેડ છે અને સિટી અને શહેરી લેવલે જે મહિલાઓ છે એ શિક્ષણના ક્ષેત્રે આગળ આવી છે હજી, પણ હજી પોલિટિક્સમાં આપણું એવું માળખું નથી કે એને પોલિટિક્સમાં એન્ટ્રી આપે. એટલે મારું તો એટલું કહેવાનું કે મહિલાને ખરેખર સપોર્ટ કરવો જોઈએ કે પોલિટિક્સમાં આવે તો મહિલાના પ્રશ્નોને સમજી શકે. સાંસદ તરીકે એમને સફળ જોવો છો ખરા તમે? એક મહિલા સાંસદ તરીકે બીજી જો મહિલાઓ પોલિટિક્સમાં આવવા માંગતી હશે તો ચોક્કસપણે એ એક એના આઈડિયલ બનશે કે જો આ મહિલા છે તો એ આ પદ ઉપર આવીને કેટલું કરી શકે છે, તો બીજા જે પોલિટિક્સમાં જે મહિલાઓ આવવા માંગે છે એને કંઈક પ્રોત્સાહન મળશે એના કારણે. ગ્રામ્ય વિસ્તારની અંદર સાંસદ માટે જરૂરથી આક્રોશ જોવા મળે, પરંતુ શહેરી વિસ્તારની જે મહિલાઓ છે એ કમસે કમ એને આદર્શ માની રહ્યા છે, લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મહિલાઓના ચાહે જોબ ક્રિએશનના બધા પ્રશ્નો તમામ વિસ્તારોની અંદર હોય છે, પરંતુ એક સફળ મહિલા તરીકે અહીંયાની મહિલા દાતાઓ મતદાતાઓ એમને જરૂર સ્વીકારી રહી છે. મહિલા કોલેજ પર વિદ્યાર્થીનીઓ સાથે વાતચીત બાદ ઇલેક્શન એક્સપ્રેસ મહિલા મંડળ પહોંચી. સમગ્ર વિસ્તારની અંદર તમે તો અહીંયા સ્થાનિક છો, તો એમની કામગીરીથી ભાવનગર વાસીઓ અથવા તો ભાવનગરની જે મહિલાઓ છે એ કેટલી પ્રભાવિત અથવા તો નથી થયા, તો શું નથી થયું, હજુ શું થવું જોઈએ? એટલે ખરેખર ભારતીબેન છે ને એનો સ્વભાવ અને બહેનોને ઉપયોગી થવાની એની જે કાર્યશૈલી છે એ ખરેખર અમને ખૂબ ગમે. મહિલા ઉત્થાનના કામ તો ઘણા થાય છે, પણ જોઈએ એટલે હજી એની માહિતી જ એની પાસે બહેનો પાસે નથી પહોંચતી. શહેરના કેટલાક યુવાનો સાથે વાતચીત કરી તેમનો મત જાણવાનો પ્રયાસ કર્યો. સરખામણીએ ભાવનગરનો વિકાસ નથી થયો અને કેન્દ્ર સરકાર વિશે શું કહી કહેશો તમે, એમની કામગીરી વિશે? એમની કામગીરી છે જ ખૂબ જ, અને એવું ભાવનગરવાસીઓ ઈચ્છે છે અને યુવાનો પણ ઈચ્છે છે કે આગળ પણ એમની જેમ અત્યારે કામગીરી કરે છે એનથી બી ઝડપથી કામગીરી આગળ પણ ભજાવે. ભાવનગરની અંદર જોબ ક્રિએશન માટે શું છે, નોકરી યુવાનો કરવું હોય તો શું કરવાનું, કંઈ એવું જોઈ રહ્યા છો અથવા તમને એવું લાગે છે કે અહીંયાથી બહાર જવું તો જ નોકરીઓ મળે કે ભાવનગરની અંદર યુવાનો નો? ભાવનગરમાં પણ મળી શકે છે નોકરી, પણ ટ્રાય ઓછી છે અને બધા બહારનો મહત્વ ચાજુ રાખે છે. આપ શું કંઈ કહેશો, ભાવનગરનો વિકાસ થયો છે કે નહીં? હા, ભાવનગરનો વિકાસ તો થયો છે, પણ જેને કહેવાય ને કે જે આપણે ભાવનગરમાં જે મોટી મોટી જે ફેક્ટરીઓ મોટી મોટી કંપનીઓ જે કે ડાયમંડ છે એવો કોઈ હજી એવો કોઈ મોટો એવો નથી બિઝનેસ, નવો કે નવો બિઝનેસ નથી કોઈ એવો આવ્યો. છેલ્લા બે દાયકાથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ ભાવનગર ભલે રહ્યો હોય, પરંતુ બદલાયેલી રાજકીય પરિસ્થિતિઓની અંદર જ્યાં ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારના મતદાતાઓનો મત ભિન્ન ભિન્ન જોવા મળી રહ્યો છે, ત્યારે હવે આગામી સમયની અંદર મતદાતાઓ શું નિર્ણય લેશે એ આગામી સમય જ દેખાડશે. પરંતુ ત્યાં સુધી જોતા રહો વીટીવી ઇલેક્શન એક્સપ્રેસ.